માણાવદની પ્રાચીન ગરબીમાં 45 જેટલી દિવ્યાંગ બાળાઓએ અવનવા રાસ રજૂ કર્યા હતા। માણાવદરમાં છેલ્લા 35 વર્ષથી ચાલતી પ્રાચીન સિંધી સમાજ દ્વારા આયોજિત સંત કવરરામ ગરબી મંડળ દિવ્યાંગ બાળકોએ રાસની રમઝટ બોલાવી હતી। માણાવદરના સરદારનગર સોસાયટીમાં સંત કવરરામ ગરબી મંડળના પટાંગણમાં જૂનાગઢ જિલ્લાના માખિયાણા ગામના સાંતવન વિકલાંગ વિકાસ મંડળની 45 જેટલી દિવ્યાંગ બાળાઓ દ્વારા પોતાની આગવી શૈલીમાં અવનવા રાસ રજૂ કર્યા હતા। આ વિકલાંગ બાળાઓ ખરેખર ઈશ્વરનો રૂપ હોય અને પોતાની આવડતથી અનેક રાસ રજૂ થતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ તકે રાજુ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના રાજુભાઈ દોશી તથા ઉપસ્થિત લોકો દ્વારા આ દિવ્યાંગ બાળકોને આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો। આ સંસ્થાનું સંચાલન કરતા નીલમબેન પરમાર અને રેખાબેન પરમાર બંને બહેનો છે। અમારું નામ નીલમબેન પરમાર અને રેખાબેન પરમાર, સાંતવન વિકલાંગ વિકાસ મંડળ માખિયાળા ધોરાજી રોડ। આ એવી એક સંસ્થા છે જે વિકલાંગ દીકરીઓ માટે કામ કરી રહી છે છેલ્લા 12 વર્ષથી। ગયા વર્ષે માણાવદરમાં અમે લોકો આવ્યા હતા અને આ ગરબીનું નામ છે સંત કવરરામ ગ્રુપ, અને અહીં આપણે વાત કરીએ કુમારભાઈ મેલવાણી, અશોકભાઈ જીવલાણી, આ ગ્રુપ દ્વારા એક સુંદર મજાનું અર્વાચીન અને પ્રાચીન ગરબીનું આયોજન થઈ રહ્યું છે છેલ્લા 35 વર્ષથી। જ્યારે આ ગ્રુપ અમારા કોન્ટેક્ટમાં આવ્યું, જ્યારે સંસ્થાની મુલાકાત લીધી, અમારી 45 દીકરીઓને આશીર્વાદ આપ્યા, ત્યારે એ લોકોએ નક્કી કર્યું કે આ ગામના લોકોને પણ આ સંસ્થા વિશે જાણકારી મળે, અને ગયા વર્ષે પણ અમને બોલાવ્યા, આ વર્ષે પણ દીકરીઓને લઈને ગરબીમાં બોલાવ્યા, અને આ ગરબીમાં જે દીકરીઓને આશીર્વાદ મળ્યા છે, લાણી મળી છે, એ નાણાં રૂપે પણ આશીર્વાદ મળ્યા છે અને નાસ્તા પાણી રૂપે પણ આશીર્વાદ મળ્યા છે। તો આ સંત રામ ગ્રુપને અમે સંતવાન પરિવાર ખૂબ આભાર માનીએ છીએ કે લોકો વચ્ચે આ સંસ્થાને અવારનવાર લાવે છે અને પહેચાન એક ઓળખાણ કરાવે છે કે દીકરીઓની સંસ્થા આ સૌરાષ્ટ્રની અંદર ચાલી રહી છે। તો ફૂલને પાટડી રૂપે આપ સૌ આ સંસ્થાની અંદર પધારો અને આશીર્વાદ દીકરીઓને આપો, બસ આટલું કહી અને અમે લોકો સૌ આભાર માનીએ છીએ। આ સંસ્થામાં 45 જેટલી નિરાધાર વિકલાંગ દીકરીઓને સાચવી છે, ત્યારે આ સંસ્થા દ્વારા આ દીકરીઓને કેવી રીતે સાર સંભાળ રાખવામાં આવે છે તે જોવા માટે એકવાર સંસ્થાની મુલાકાત લેવા આહવાન કર્યું હતું। અંબે માતાકી જય। એક તરફ જ્યારે ગુજરાતની અંદર શેરી ગરબીઓ નાબૂદ થઈ રહી છે, પ્રાચીન ગરબીઓ નાબૂદ થઈ રહી છે, એવા સમયે છેલ્લા 35 વર્ષ થયા માણાવદરની અંદર શ્રી સંત કવરરામ ગરબી મંડળ એવી ગરબીનું આયોજન કરે છે જે ગરબીની અંદર નાની બાળાઓ અને ગરીબ વર્ગની બાળાઓને સમાવેશ આપી અને એ પણ નિઃશુલ્ક કોઈ પણ જાતની ફી લીધા વગર આ ગરબીની અંદર બાળાઓને પ્રવેશ આપવામાં આવે છે। ગયા વર્ષે અમે 100 બાળાઓને પ્રવેશ આપ્યો હતો। આ વખતે ગરબી મંડળે ગરબીના પ્રમુખ શ્રી કુમારભાઈ મેલવાણી, અશોકભાઈ જીવનાણીએ મોટું મન રાખી અને દરેક બાળાઓને પ્રવેશ આપી અને 150 બાળાઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, અને આ 150 બાળાઓ આપણા અહીંયા જે સરદારનગર સોસાયટીની અંદર જે આયોજન કરવામાં આવ્યું છે એ ગરબીની અંદર એ બાળાઓ ભાગ લઈ રહી છે, અને એ ગરબી મંડળની અંદર વિવિધ પ્રકારનો પ્રોગ્રામ કરવામાં આવે છે, જેમાં આજે ચોથા નોરતે માખિયાળા ગામે નીલમબેન પરમાર અને રેખાબેન પરમાર સંચાલિત જે સાંત્વન બાળ મંડળ હાલે છે, બાળાઓનો જે વિકાસ મંડળ ચલાવે છે, તે વિકાસ મંડળની બાળાઓને આપણે જે આમંત્રણ આપ્યું હતું આપણા આમંત્રણને માન આપી અને તેઓને અહીંયા આપણે એના શ્રીચરણોને આપણા ચાચર ચોકમાં પધરાવી અને તેમના તરફથી રાસ લેવામાં આવ્યો હતો, અને આપણા માણાવદર ગામે મોટું મન રાખી અને આ સંસ્થાને મોટે પાયે ફાળો આપી અને બિરદાવ્યું છે, અને આ જ રીતે આ સંસ્થા અને અમારું ગરબી મંડળ આવું કાર્ય કરતું રહે એવી માતાજીના શ્રીચરણોમાં પ્રાર્થના। બોલંબે માત કી જય। આ સંસ્થાને આર્થિક રીતે મદદરૂપ થવા પણ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન આપવા પણ અપીલ કરવામાં આવી હતી। ઉપસ્થિત લોકો દિવ્યાંગ બાળાઓના રાસની રમઝટને જોઈ મંત્રમુગ્ધ થયા હતા।